ઘણા બધા લોકોને બપોરી ઊંઘવાની આદત હોય છે. કેટલાક લોકો તો દરરોજ બપોરે પોતાની દુકાન બંધ કરીને ઊંઘવાની મજા માણતા હોય છે. આ સાથે અનેક લોકો એવા હોય છે જે બપોરની ઊંઘ લેતા હોતા નથી, પરંતુ જે લોકો દરરોજ બપોરે ઝપકી લેતા હોય છે એમના સ્વાસ્થ્ય ને ફાયદાની સાથે સાથે નુકસાન પણ થાય છે. જો કે બપોરની ઊંઘ તમને રિફ્રેશમેન્ટ કરાવે છે, તમે એકદમ સ્ટ્રેસ ફ્રી થઈ જાઓ છો. રાત્રે જે લોકો કામ કરતા હોય છે એમને મોડે સુધી જાગવું પડે છે, આ કારણે શરીર થાકી જાય છે. આ સ્થિતિમાં તમારે બપોરે ઝપકી લેવી ખૂબ જરૂરી છે. તમે રાત્રે કામ કરો છો અને બપોરે ઝપકી લો છો તો આખા શરીરનો થાક ઉતરી જાય છે. આ સાથે તમે સ્ટ્રેસ ફ્રી રહો છો. આ અનેક રીતે ફાયદો પહોંચાડે છે. અનેક લોકો સવારથી બપોર સુધી કામ કરીને થાકી જતા હોય છે. આવો એ માટે થાય છે કે આપણું શરીર સર્કેડિયન લય ફોલો કરે છે. આ વિશે એક્સપર્ટનું કહેવું છે, શરીરનું તાપમાન દર 12 કલાકે થોડું ઓછું થઈ જાય છે. આ મુખ્ય રૂપથી બપોરના સમયે વધારે થાય છે. આ સ્થિતિમાં થાક લાગે છે. આ સમયે તમે 30 મિનિટ સુધી ઝપકી લો છો તો થાક દૂર થઈ જાય છે. બપોરે તમે 30 મિનિટ સુધી ઝપકી લો છો તો હેલ્થને ફાયદો થાય છે, પરંતુ તમે આ સમય કરતા વધારે વાર ઊંઘવાની આદત પાડો છો તો નુકસાન થઈ શકે છે. આ તમારી રાત્રિની ઊંઘને પ્રભાવિત કરે છે. આ માટે બપોરે વધારે સમય સુધી ઊંઘશો નહીં. એક્સપર્ટનું કહેવું છે કે લાંબા સમય સુધી તમે બપોરે સૂઈ જાઓ છો, સ્ટ્રોકનો ખતરો 20% વધી જાય છે, જેનું સમર્થન મેડિકલ જર્નલ ઓફ અમેરિકન એકેડમી ઓફ ન્યુરોલોજીના એક અધ્યયનથી થાય છે. આમાં જાણવા મળ્યું છે કે જે લોકો બપોરે 90 મિનિટ કરતા વધારે ઝપકી લે છે એમને સ્ટ્રોક આવવાનું જોખમ 25% વધી જાય છે. મિત્રો, અમારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ બાકી હોય તો કરી લેજો.